અબ્રાહમ લિંકન, અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન, 28 વર્ષના જબરજસ્ત સંઘર્ષ બાદ 52 વર્ષે એ વ્યક્તિ પ્રેસિડેન્ટ બન્યા. પોતાની દરેક ચૂંટણીઓમાં હાર્યા. હારતી વખતે ધંધામાં નુકસાની કરી, પોતાની પત્ની ગુમાવી, પત્ની વહી ગઈ અને બીમારીમાં ડિપ્રેશનમાં એ વ્યક્તિ જિંદગીમાં 32 વર્ષ જેટલો સંઘર્ષ કર્યા બાદ એક પણ જીત નહીં, નિષ્ફળતા સિવાય કંઈ જોયું નહીં. જીતો શું કામ ખબર છે? ગમે એવા સમયની અંદર તમારો ને મારો ગમે એટલો સારો કે ખરાબ સમય આવે, જિંદગીમાં કોઈ દી મેદાન જે વ્યક્તિ ન છોડે ને બેટ ઘુમાવે જ રાખે, ઘુમાવે જ રાખે, ઘુમાવે જ રાખે, એને એક દિવસ ઈશ્વર સિક્સ મરાવી દે, એને એક દિવસ મરાવી દે. મેદાન જે વ્યક્તિ નથી છોડતો એને ત્યાં સિક્સ લાગી જાય. અને પ્રથમ રાષ્ટ્રપતિ કાર્યાલયની અંદર સંયમતા શું કહેવાય અને સમજણ કોને કહેવાય અને સેવાનો ભાવ કોને કહેવાય? રાષ્ટ્રપતિ કાર્યાલયની અંદર પ્રથમ દિવસે આવે છે ત્યારે એક નાનો વ્યક્તિ ટોપથી બોટમ સુધી પહોંચે છે, એમાં એક અનુભવી નેતા હતો, એની સફળતા એને પહોંચી નહીં. એટલે એને કીધું, લિંકન તને યાદ ન હોય તો કહી દઉં કે તારા બાપા છે ને એ બૂટ સીવતા અને તારા બાપાએ મારા બૂટ સીવા હતા, તને યાદ ન હોય તો કહી દઉં. લિંકન એ કહ્યું. ત્યારે અબ્રાહમ લિંકન જવાબ દે છે કે મને ખબર છે મારા બાપુજી બૂટ સીવતા અને મારા બાપુજી બૂટ સીવતા એટલે હું મારા પિતાશ્રી સાથે રહેતો એટલે બૂટ સીવતા મને પણ બહુ સારી રીતે આવડે છે અને મને ખાતરી છે કે મારા બાપુજીએ તમારા બૂટ સરસ રીતે સીવાય છે અને હજી કદાચ તમારા એ બૂટની અંદર સિલાઈ તૂટી ગયું તો મને કહેજો, હું મારી દઈશ. તમે જુઓ સામે, તમે જે જવાબની સામે જવાબ કેવો આવે છે. એ રાષ્ટ્રપતિ બની ગયા પછી એક દિવસ એ પોતાના પીએ સાથે બગીમાંથી પસાર થતા હતા, એમાં એક મજૂર વ્યક્તિ આમ કરીને આમ સેલ્યુટ મારે. અબ્રાહમ લિંકન એના દરવાજા, બગીના દરવાજામાંથી નીચે ઉતરી અને એ મજૂરની સામે ઊભા ઊભા આમ કરીને આમ સેલ્યુટ મારે. ત્યારે એના પીએ એમ કીધું કે તમે તો આ દેશના રાષ્ટ્રપતિ છો એટલે એ વ્યક્તિ તમને સેલ્યુટ મારે છે, તમે એક રાષ્ટ્રપતિ છો એટલે તમને એ સેલ્યુટ મારે છે, તમે એને સેલ્યુટ મારો એ શોભે નહીં. ત્યારે અબ્રાહમ લિંકન વાત કરે છે કે આ દેશની અંદર એક મજૂર વ્યક્તિ હોય, એ વ્યક્તિ પોતાના વિવેક દાખવવામાં જો ખામી ન રાખતો હોય તો હું આ દેશનો પ્રેસિડેન્ટ છું, કેમ હું મારા વિવેકમાં પાછી ફરી? મોટાય આ છે, આના ઇતિહાસો લખે. સાહેબ તમે કંઈક બનાવવા નીકળો ને એ બની જશે, પૈસા બનાવવા નીકળો તો પૈસા બની જાય, પ્રતિષ્ઠા બનાવવા નીકળો તો પ્રતિષ્ઠા બની જાય, પણ જે જે વ્યક્તિઓ કંઈક બનવા નીકળ્યા છે ને એ કંઈક બની ગયા છે, એના ઇતિહાસો બની ગયા. જીવનમાં ક્યારેય સિદ્ધાંતો પોતાના ન છોડવા સાહેબ, પૈસા કે પ્રતિષ્ઠા માટે પોતાનું જમીર ક્યારેય ન વેચવું. એટલે લખવાનું મન થાય, મરદ ઉદાર અલગારી, અમે તો ભાંગના હેવાયા, આ માઈક આંગલી બાદશાહી અમને નહીં ફાવે. માણસાઈ નો કલર એક હોય, તું તારે થા મોટો માણસ. માણસાઈ નો કલર એક હોય, તું તારે થા મોટો માણસ. આ રંગબેરંગી થવાનું અમને નહીં ફાવે. કલર નહીં બદલવાના જીવનમાં ક્યારે, ગમે એવડો ફાયદો હોય કલર ક્યારેય નહીં બદલવાના. સિંહ છીએ આમી છાતી ઉપર વાર કરીએ, સિંહ છીએ આમી છાતી ઉપર વાર કરીએ, પીઠ પાછળના શિયાળિયા ઘા અમને નહીં ફાવે. જીવનમાં ક્યારેય સિદ્ધાંતો ન તોડવા. અને એથી આગળ છેલ્લી લાઈન, ગમે તો હૃદયમાં ઉતારજો, વધાવો નહીં તો હાલશે પણ હૃદયમાં ઉતારજો, કે ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું ભાઈ, અમે ઠંડીના ઠૂઠવાઈને મરી જઈશું પણ કોઈના દિલમાં આગ લગાડીને તાપણું કરવાનું અમને નહીં ફાવે, અમને નહીં ફાવે. મરદ ઉદાર અલગારી, અમે તો ભાંગના હેવાય, આ માઈ કાંગલી બાદશાહી અમને નહીં ફાવે.